હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી કાવ્ય 13 રસ્તો કરી જવાના, જેના નવનીતની પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવી. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર, રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ જેટલું ખુમારી ભર્યું છે. ગમે તેવી પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું? એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો. હંમેશા મસ્તીમાં જીવવાનું, થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનું. કોણે કહ્યું છે કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દેશું. કેટલાક દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે, જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે. અર્થાત, જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અંજવાળા ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરોથી રૂઝાવી દેશું. આપણે સ્વયં પ્રકાશ છીએ. આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે ને એ બુઝાઈ જાય. હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી છે. અમે એમ કંઈ થોડા મરી જવાના છીએ. પ્રશ્ન 2, કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના કાવ્યના આધારે સમજાવો. જવાબ, કવિનું આત્મબળ અડળ છે. તેઓ ક્યારેય નિરાશ થતા નથી. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી. તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે. એમને દ્રઢ શ્રદ્ધા છે કે આ પ્રકાશ જ એમના જીવનમાં સતત માર્ગદર્શન બની રહેશે. તેઓ કહે છે કે આત્મબળ તો તમામ દુઃખની દવા છે. અડગ આત્મબળ હશે અને ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા હશે તો દુનિયાની કોઈ તાકાત તમારા જીવનને અંધકારમય નહીં બનાવી શકે. તેમને પોતાની મસ્તીમાં જીવન પૂરું કરવું છે. તેમને કાળનો પણ ડર નથી. એ તો કાળને પણ લલકારે. મને તારો સહેજ ભય નથી. તારાથી થાય તે કરી લે. મારી પાસે ઈશ્વર જેવો ધણી. પછી મને તારો ડર શાનો? અડગ ખુમારી અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જ એમને જીવન જીવવાનું આત્મબળ પૂરું પાડે છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, રસ્તો કરી જવાના કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? ઉત્તર, રસ્તો કરી જવાના કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી. દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલ ભર્યું ભાર્યું રાખવા ઈચ્છે છે. પ્રશ્ન 2, અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે? ઉત્તર, અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કળ પરિસ્થિતિ સર્જાય, તો પણ વિચાર રૂપી પ્રકાશના અંજવાળા ફેલાવીશું, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જાય.
છે. પ્રશ્ન 3. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. ઉત્તર: જીવનમાં ઘણી વાર મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે, કોઈ ઉકેલ ન મળે તો એનાથી મૂંઝાઈને મનથી અમે થોડા મરી જવાના, એટલે કે અમે કદી નાસીપાસ નહીં થઈએ, એમ કોઈને કોઈ રીતે રસ્તો ચોક્કસ શોધી કાઢીશું. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, રસ્તો કરી જવાના કાવ્યના કવિનું નામ લખો. જવાબ: રસ્તો કરી જવાના કાવ્યના કવિ અમૃત એટલે કે ઘાયલ છે. પ્રશ્ન 2. રસ્તો કરી જવાના કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. ઉત્તર: રસ્તો કરી જવાના ગઝલ છે. પ્રશ્ન 3. દુનિયાથી દિલને ચારે છેડા ભરી જવાના એટલે શું? ઉત્તર: દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાનો. પ્રશ્ન 4. રસ્તો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? ઉત્તર: રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે. પ્રશ્ન 5. રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને ગણે છે? ઉત્તર: રસ્તો કરી જવાના ગઝલના કવિ આત્મબળને પોતાના દુઃખ માત્રની દવા ગણે છે. પ્રશ્ન 6. રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? ઉત્તર: રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે. પ્રશ્ન 7. રસ્તો કરી જવાના ગઝલના કવિ કાળનો ભય શા માટે નથી? ઉત્તર: રસ્તો કરી જવાના ગઝલના કવિને કાળનો ભય નથી, કારણ કે એમની પાસે ઈશ્વર સમો ધણી છે. પ્રશ્ન 8. રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્રબિંદુ શું છે? ઉત્તર: રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્રબિંદુ અડગ આત્મબળ, ખુમારી અને ઈશ્વરમાં શ્રદ્ધા છે. પ્રશ્ન 9. રસ્તો કરી જવાના એટલે શું? જવાબ: રસ્તો કરી જવાના એટલે કોઈ પણ સમસ્યાથી મનમાં મૂંઝાઈ જવાને બદલે એનો ઉકેલ અથવા ઉપાય શોધી કાઢવો. પ્રશ્ન 5. કાવ્ય પૂર્તિ કરો. રસ્તો નહીં ચડે - સિંધુ તરી જવાના. ઉત્તર: રસ્તો નહીં ચડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.